પ્રકરણ 5 પરીક્ષિતનો શાપ. રાષ્ટ્રીય જીવનમાં યુદ્ધ અને વિદ્રોહો અવારનવાર થતાં જ હોય છે. જે યુદ્ધ કરી શકે છે તે જ રાજ કરી શકે છે. જેની નસમાં યુદ્ધ નથી હોતું તે બહુ તો મહેતાગીરી કરે અથવા કાર્યકર્તા બને, રાજા કે રાજનેતા ન થઈ શકે. યુદ્ધ શાંતિકાળમાં લડાતું હોય છે, અર્થાત પૂરી તૈયારી શાંતિકાળમાં થતી હોય છે. શાંતિકાળ રસાયણકાળ બનતો હોય છે. જેમ શિયાળામાં ખાધેલું રસાયણ 12 મહિના કામ કરતું હોય છે, તેમ શાંતિકાળમાં કરેલી ભરપૂર તૈયારી જ યુદ્ધકાળમાં રાષ્ટ્રને ટકાવી શકતી હોય છે. યુદ્ધના કેન્દ્રમાં યુદ્ધનેતા અર્થાત સેનાપતિ હોય છે. સેનાપતિની 4 કક્ષાઓ હોય છે. 1. મોટું સૈન્ય લઈને નાના સૈન્ય સાથે લડનારો. 2. સરખું સૈન્ય લઈને લડનારો. 3. ઓછું સૈન્ય લઈને મોટા સૈન્ય સાથે લડનારો. અને 4. જીરોમાંથી સૈન્ય ઊભું કરીને લડનારો. રામાયણ અને મહાભારતના યુદ્ધો જીરો સેનામાંથી લડાયા છે. શ્રીરામ પાસે કશું જ ન હતું. તેમણે વાનર સેના ઊભી કરી યુદ્ધ કર્યું અને જીત્યા. પાંડવો પાસે પણ કશું ન હતું. તે તો હારેલા સંતાતા ફરતા હતા. પણ તેમને શ્રી કૃષ્ણ મળ્યા. કૃષ્ણે લગામ સંભાળી, કહો કે લગામ સોંપી દીધી, અને જોત જોતામાં કુરુક્ષેત્રના મેદાનમાં 11 અક્ષોહિણી સેના સામે 7 અક્ષોહિણી સેના ઊભી કરી દીધી. એટલું જ નહીં, યુદ્ધ જીત્યા પણ ખરા અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ કરાવી પોતે દ્વારિકા ચાલ્યા ગયા. રાજ્યાભિષેક થયા પછી યુધિષ્ઠિર માનસિક અને બૌદ્ધિક રીતે સ્વસ્થ ન રહી શક્યા. કેટલાક લોકો વિરોધ પક્ષમાં તો દીપી ઉઠે છે, પણ સત્તા પક્ષમાં નિષ્ફળ થઈ જતા હોય છે. જે જીવનભર આદર્શવાદી કાર્યકર્તા તરીકે જીવન જીવ્યા હોય છે તે પ્રખર રાજનેતા નથી થઈ શકતા. બંને ક્ષેત્રો અલગ અલગ છે. યુધિષ્ઠિર રાજસત્તા પચાવી ન શક્યા. અતિ આદર્શવાદી ભગત માણસને રાજા ન બનાવાય. તેને તો કોઈ માતાજીના મંદિરમાં જ બેસાડી શકાય. એક બીજો પ્રશ્ન પણ બહુ મહત્વનો હતો. તે હતો વારસદારનો. યુદ્ધમાં પાંડવોના બધા પુત્રો માર્યા ગયા હતા. જેના ઉપર સૌને મોટી આશા હતી તે અભિમન્યુને પાંડવોની ગેરહાજરીમાં કોઠા યુદ્ધમાં મારી નખાયો હતો. ત્યારે અભિમન્યુની પત્ની ઉત્તરા સગર્ભા હતી. તેના ગર્ભનો નાશ કરવાનો પણ પ્રયત્ન થયો જેથી કુળ નિકંદન થઈ જાય. પણ શ્રીકૃષ્ણે ગર્ભનું રક્ષણ કર્યું અને પિતાના મૃત્યુ પછી પરીક્ષિતનો જન્મ થયો. કેટલાક બાળકો અભાગ્યા હોય છે, જે પિતાનું મુખ પણ જોઈ શક્યા નથી હોતા. પરીક્ષિત, એકમાત્ર પરીક્ષિત જ હવે વારસદાર હતો. જ્યારે પૂરા પરિવારમાં એક જ વારસદાર હોય ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય. પરીક્ષિત હવે મોટો થયો, ગાદીને લાયક થયો, પણ ત્યાં સુધી જનરેશન ગેપ વધી ગઈ. જનરેશન ગેપનો મેળ કરવો બહુ કઠિન હોય છે. તેનો રસ્તો પ્રૌઢોએ જ કાઢવો પડતો હોય છે. પાંડવોએ હિમાલય જવાનું નક્કી કર્યું જેથી પરીક્ષિતને પૂરી કુશળતા બતાવવાનો મોકો મળે. આ સમાધાન હતું અને છે. પ્રૌઢોએ વૃદ્ધોએ નવી પેઢીઓને જગ્યા કરી આપવાની હોય. તે પણ હસતા હસતા. દ્રૌપદી સહિત પાંડવો વનમાં ગયા. પછી પરીક્ષિત રાજ કરવા લાગ્યો. એકવાર તે કાળા ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળ્યો. રામાયણ મહાભારતના બધા રાજાઓ શિકાર કરવા જાય છે, તેથી તે 3 પ્રશ્નો ઉકેલે છે. 1. તો ખેતીમાં રંજાડ કરતા અનર્થકારી પશુઓનું નિયંત્રણ કરે છે. 2. પોતાને ખડતલ બનાવે છે. અને 3. પ્રહાર કરવાની ક્ષમતા અને કુશળતા કેળવે છે, જે યુદ્ધકાળમાં ઉપયોગી થાય. અહિંસાવાદી શિકાર કરવા ન જાય, તેથી તેમનામાં પ્રહાર કુશળતા અને ખડતલપણું ન આવે. તે પોચા રૂ જેવા યુદ્ધ ન કરી શકે. યુદ્ધ ન કરી શકે તે રાજ્ય પણ ન કરી શકે.
કારણ કે રાજ્ય તો પરાક્રમથી થતું હોય છે. પરીક્ષિતને શિકાર ન મળ્યો, તે એકલો માર્ગથી દૂર ભટકી ગયો. તેને બહુ તરસ લાગી હતી. નજીકમાં જ એક ઋષિનો આશ્રમ જોયો. ત્યાં ગયો તો ઋષિ ધ્યાનમાં બેઠા હતા. મોટાભાગે સત્તાધારી તથા ધનવાન લોકો ધાર્મિક સ્થળોમાં પણ રૂઆબ લઈને જતા હોય છે. રૂઆબ માનની અપેક્ષા રાખતો હોય છે. માન ન મળે તો રૂઆબ અવિવેકમાં પરિવર્તિત થઈ જતો હોય છે. રૂઆબ અહંકારથી પોષિત હોય છે અને અહંકાર કદી પણ અપમાન વિનાનો નથી હોતો. અહંકારથી મુક્ત હોય તો સત્તા દાસી બનીને કામ કરે, પણ અહંકાર ભારોભાર ચડ્યો હોય તો સત્તા રાણી થઈને માથે ચડી જાય. અધૂરામાં પૂરું પરીક્ષિતે માથા ઉપર સોનાનો મુગટ ધારણ કર્યો હતો. તેમાં કલિયુગ બેઠો હતો. વાત એવી હતી કે જ્યારે પાંડવો પરીક્ષિતને રાજગાદી સોંપીને હિમાલય ગયા અને પરીક્ષિતે રાજવહીવટ સંભાળ્યો, ત્યારે સર્વપ્રથમ તેણે કલિયુગને મારવાનું કામ શરૂ કર્યું હતું. કલિયુગ એ વિચારધારા છે. વ્યક્તિ અને પ્રજાના જીવનમાં વિચારધારા મહત્વનો ભાગ ભજવતી હોય છે. રાજાનું કર્તવ્ય પ્રજાનું અન્ન વગેરેથી પાલન અને અપરાધીઓથી રક્ષણ કરવાનું હોય છે. ત્યાં પ્રજાની વિચારધારાનું જતન અને રક્ષણ કરવું પણ અત્યંત જરૂરી હોય છે. જો પ્રજા વિચારધારાથી ભટકી જાય, અર્થાત ધર્મભ્રષ્ટ થઈ જાય, તો રાષ્ટ્રનું પતન થઈ જાય. વિચારધારાના રક્ષણ માટે જરૂરી છે યોગ્ય ધાર્મિક વિચારધારાનો સતત પ્રચાર કરતા રહેવાની. ધાર્મિક પુરુષો ધર્મભક્તિ, સદાચાર, ન્યાયનીતિ વગેરેના પ્રસાર દ્વારા પ્રજાને ધર્માભિમુખ કરાવતા રહે છે. ભજન કીર્તન, કથાવાર્તા, સપ્તાહો વગેરેનું આયોજન કરતા રહેવાથી પ્રજા તે તરફ વળે છે. આ કામ પ્રજા સ્વયં કરે, રાજા માત્ર પ્રોત્સાહન આપે. જો રાજા પોતે આ કામ કરતો થાય તો તે પ્રભાવહીન થઈ જાય, ખોટા માણસો કામે લાગી જાય. જો વિચારધારાનું રક્ષણ કરવામાં ન આવે તો ત્રિદૂષિત વિચારધારા ફેલાવા લાગે. આ ત્રિદોષ આ પ્રમાણે છે: નાસ્તિકવાદ, સ્વચ્છંદી ભોગવાદ અને અનૈતિક અર્થવાદ. જ્યાં આ ત્રણે દોષો ફેલાય ત્યાં પ્રજાનું પતન થાય. પ્રજાનું પતન વ્યક્તિદોષથી નથી થતું હોતું, વિચારદોષથી થતું હોય છે. વિચારદોષ અને ભ્રષ્ટ વિચારધારા, જેમાં સર્વપ્રથમ ઈશ્વરનો ભય ચાલ્યો જાય. ઈશ્વર છે જ નહીં તો ભય શાનો? ભય ઉત્તમ જીવન માટે જરૂરી છે. ભયમુક્ત પ્રજા સ્વચ્છંદી થઈ જાય છે, તે ઢાળ તરફ દોડવા લાગે છે. ઢાળ એટલે અતિભોગવાદ. સૌને ભોગો ગમે છે. ઈશ્વરના ભય વિનાની પ્રજા બધી મર્યાદાઓ અને નીતિ નિયમોને છોડીને, તોડીને માત્ર ને માત્ર ભોગો પ્રાપ્ત કરવા ઢાળ તરફ દોડવા લાગે છે. પછી માં બહેન દીકરી વગેરેનો ભેદ અને મર્યાદા નથી રાખતી. જે ગમે તે કરવાનું, કોણ રોકનાર છે? આ પ્રથમ પતન કહેવાય. આમાંથી સ્વચ્છંદી ભોગવાદ ઉત્પન્ન થાય, જેના અંતે પ્રજાને ભયંકર અને અસાધ્ય રોગો લાગુ પડી જાય અને મહાવિનાશ થઈ જાય. ત્રીજું, નૈતિક અર્થવાદની જગ્યાએ અનૈતિક અર્થવાદ આવી જાય. ગમે તે કરો પણ ધન કમાઓ અને ભેગું કરો. પ્રત્યેક વ્યક્તિ બધા નીતિ નિયમો નેવે મૂકીને ધન ભેગું કરવા લાગી જાય. અર્થ અને ભોગ આ બંને અનિયંત્રિત થઈ જાય એટલે કલિયુગી વિચારધારા આવી કહેવાય. રાજાએ પ્રજાને આવી વિચારધારાથી બચાવવી જોઈએ. એટલે પરીક્ષિતે ગાદીએ બેસતા જ કલિયુગને શોધી કાઢ્યો, તેનો વધ કરવા તૈયાર થયો. પણ કલિયુગ બહુ કરગર્યો. એણે આજીજીપૂર્વક વિનંતી કરી કે મને માત્ર રહેવા માટે પાંચ જ જગ્યાઓ આપો. પરીક્ષિતને દયા આવી. તેણે કલિયુગને પાંચ જગ્યા આપી. તે આ પ્રમાણે હતી: જુગાર, દારૂનું પીઠું, પરસ્ત્રી, અપરાધ માટેની હિંસા અને છેવટે પાંચમું સ્થાન આપ્યું સુવર્ણ, અર્થાત ધન. આ પાંચ સ્થાનોમાં તું રહી શકે છે, તેવું પરીક્ષિતે કહ્યું. કલિયુગ રાજી થયો. તરત જ રાજાના સુવર્ણ મુગટમાં જઈને બેસી ગયો.
लुच्चा शत्रु पर कदी दया न कराय। लुच्चो शत्रु दबाण में आव्यो होय त्यारे दया द्वारा मुक्ति मांगी ले अने पछी समय मळता ज बलवान थईने चढ़ी आवे। दया थी क्षमा करनार ने जड़मूल थी उखेड़ी नाखे। शत्रु पर दया होय पण ते लुच्चो न होय तो जे दयाना प्रभाव थी सुधरीने मित्र थई जाय, पण लुच्चो शत्रु तो कदी सुधरवानो नथी होतो, ते तो ध्यान लगावीने बैठो होय छे, समय मळता ज गुप्त हुमलो करी देतो होय छे। कलियुग राजाना सुवर्ण मुगटमां बेसी गयो, जेथी राजानी बुद्धि बदलावा लागी। मुस्लिमो जेने शैतान कहे छे तेने आपणे कलियुग कहीए छीए। કેટલીક વાર સમર્થ જ્ઞાની પુરુષની બુદ્ધિ પણ ખોટો નિર્ણય કરી બેસતી હોય છે, પાછળથી તેને પસ્તાવો થાય, પણ તે સમયે તેટલી વાર તો ખોટો નિર્ણય કરી ખોટું કામ કરાવી દેતી હોય છે। ખોટા કામ બે રીતે થતા હોય છે, એક તો વિચારપૂર્વક યોજના બનાવી અને કામ થતું હોય છે, અને બીજું કશા જ વિચાર વિના ઓચિંતાનું અનર્થકારી કામ કરી દેવાતું હોય છે। આ બીજું કામ જ્યારે ડાહ્યો શાણો અને જ્ઞાની પુરુષ પણ કરી બેસે તો સમજવું કે આ કાર્ય તેણે નહીં કલિયુગે કરાવ્યું છે। મુગટ પહેરી અને રાજા શિકાર કરવા નીકળ્યો હતો, શિકાર તો ના મળ્યો, પણ રસ્તો ભૂલીને ભૂખ્યો તરસ્યો શમીક ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો। શમીક ઋષિ ત્યારે ધ્યાનમાં મગ્ન હતા, રાજાના આવવાનું ધ્યાન રહ્યું નહીં। રાજાને અપેક્ષા હતી કે મને જોતાં જ શમીક ઋષિ દોડતા સામે આવશે, ખૂબ લળી લળી અને સ્વાગત કરશે, પણ તેવું થયું નહીં, તેથી રાજાને ગુસ્સો આવ્યો, ગુસ્સામાં ભાન ભૂલ્યો। તેણે નજીક પડેલા એક મૃત સર્પના દેહને ઋષિના ગળામાં પહેરાવી દીધો। લે માળા પહેર, મોટો ઋષિ થઈ ગયો છે તે, આ દેશનો રાજા આવે તો પણ તેનું સ્વાગત કરવાનું તને ભાન નથી। ગુસ્સામાં ને ગુસ્સામાં ભૂખ્યો તરસ્યો રાજા ચાલતો થયો। રાજા અતિથિ હતો, ભૂખ્યો તરસ્યો હતો, તેને આશ્રમમાં આશરો મળવો જોઈતો હતો, પણ તેની બે ભૂલો થઈ હતી। એક તો આવા સમર્થ માણસે પૂર્વ સૂચના આપી અને આવવું જોઈએ, કોઈને ત્યાં ઓચિંતાનું જવું અને અપેક્ષા રાખવી તે યોગ્ય ન કહેવાય। કદાચ તે ઓચિંતાનો આવી ગયો તો તેને ધ્યાનમગ્ન ઋષિનો આદર કરીને થોડો સમય પ્રતીક્ષા કરવી જોઈતી હતી। પાણીનું પાત્ર હોય ત્યાંથી જાતે પાણી લઈને પી લેવું જોઈતું હતું। મુનિ ધ્યાનમગ્ન થાય તેવું ન કરાય, કદાચ કશું જ સ્વાગત ન થયું હોય તો ચૂપચાપ પાછા વળી જવું જોઈતું હતું। મરેલો સર્પ તો ગળામાં ન જ નખાય, આ અનર્થ કહેવાય। રાજાના ગયા પછી થોડી વારમાં ઋષિપુત્ર શૃંગી ઋષિ નદી સ્નાન કરી અને પાછા ફર્યા। તેમણે પિતાજીના ગળામાં મરેલો સર્પ જોયો, તેમનો મન્યુ જાગી ઉઠ્યો। અન્યાય અત્યાચારની સામે જે પ્રકોપ જાગે તેને મન્યુ કહેવાય, મારા પિતાનું આવું અપમાન, તે તાડુકી ઉઠ્યો। માતા પિતા પત્ની ગુરુજન રાષ્ટ્ર અને ધર્મનું અપમાન થતું હોય ત્યાં પુણ્ય પ્રકોપ જાગવો જ જોઈએ, જો ન જાગે તો તેવી વ્યક્તિ અને પ્રજા નમાલી કહેવાય। શૃંગી ઋષિના હાથમાં કમંડળ હતું, તેમણે તેમાંથી પાણી હાથમાં લીધું અને શાપ આપ્યો, જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે તેને સાતમા દિવસે તક્ષક નાગ કરડશે અને તેનું મૃત્યુ થશે। જેવી શસ્ત્ર શક્તિ છે તેવી જ શાપ શક્તિ પણ છે। જે સમયે ઋષિઓનો આત્મા કકળી ઉઠે તો જે પ્રકોપાગ્નિ બહાર આવે તે શાપ થઈને બાળી નાખે। શમીક ઋષિ ધ્યાનમાંથી જાગ્યા અને પરિસ્થિતિ જોઈ, પુત્રને સમજાવ્યો, બેટા આપણે ઋષિ કહેવાઈએ, આપણાથી કોઈને શાપ ન અપાય, રાજા ભાન ભૂલ્યો હશે તેથી તેનાથી આવું કાર્ય થઈ ગયું, પણ આપણાથી ભાન ન ભૂલાય, તારો શાપ પાછો લે। ક્ષમા રૂપમ તપસ્વી નામ ચાણક્ય કહે છે, તપસ્વીનું રૂપ ક્ષમા છે। નાદાન અપરાધીઓને ક્ષમા કરી દેવી એ તપસ્વીનું રૂપ કહેવાય। પણ શૃંગી ઋષિએ કહ્યું, પિતાજી જો રાજાએ મારું અપમાન કર્યું હોત તો હું જરૂર ક્ષમા કરી દેત, પણ હું મારા માતા પિતાનું અપમાન સહન કરી શકું નહીં,
તેથી મારો શાપ જરૂર કામ કરશે. રાજા પાતાળમાં જઈને સંતાઈ જશે તો પણ તક્ષક નાગ તેને અવશ્ય ડંખ દેશે. આ બાજુ પરીક્ષિત રાજાએ સુવર્ણ મુગટ માથા પરથી ઉતારતા જ બાન થયું. અરે, મેં આ શું કર્યું? મારાથી ઋષિનું અપમાન થઈ ગયું. તેને બહુ પસ્તાવો થવા લાગ્યો. હવે શું થાય? હવે જીવન માત્ર 7 દિવસનું જ બાકી રહ્યું હતું. ઈશ્વરે જે સૃષ્ટિ રચના કરી છે તેમાં 3 રહસ્યો ગુપ્ત રાખ્યા છે. કોઈ કોઈના વિચારો જાણી શકતું નથી. ભવિષ્યની ઘટનાઓ જાણી શકાતી નથી. મૃત્યુના નિશ્ચિત સમયની કોઈને ખબર પડતી નથી. જરા વિચાર કરો કે આપણા વિચારોને સૌ કોઈ જાણી લેતા હોત તો શું થાત? નથી જાણતા, તેથી જ જીવનમાં આનંદ અને પ્રેમ છે. બીજાની વાત જવા દો. પતિ પત્નીના અને પત્ની પતિના વિચારોને જાણી જાય તો પરસ્પરમાં ઘૃણા કરતા થઈ જાય. અંતરને અંતર્યામી જ જાણે છે. જો આપણે પણ અંતર્યામી થઈ જઈએ તો પ્રત્યેક વ્યક્તિને ધિક્કારતા થઈ જઈએ. જીવન ઘૃણાથી ભરાઈ જાય. પરમેશ્વરે આપણને અંતર્યામી નથી બનાવ્યા, તે જ આપણા હિતમાં છે. ભવિષ્યમાં થનારી ઉથલ પાથલની ઘટનાઓ જાણી શકાતી નથી. જો જમીનના ભાવ આટલા ઊંચા થઈ જશે તેવું જ્ઞાન પહેલેથી જ થઈ ગયું હોત તો ધનવાનો બધી જમીન ખરીદી લેત. ભવિષ્યનું અજ્ઞાન જ આપણને શાંતિથી જીવવા દે છે. મૃત્યુની ખબર કોઈને નથી પડતી. જો ખબર પડી જાય કે 3જા દિવસે હાર્ટ એટેક આવવાનો છે અને મરી જવાનું છે તો જીવનમાંથી રસ જ ઉડી જાય. મૃત્યુની ખબર નથી એટલે તો જીવનમાં રસ આવે છે. ફાંસીની સજા ભોગવતા માણસને ખાવું પીવું હરામ થઈ જાય છે. તેને જાડા થઈ જાય છે, કારણ કે તેને ખબર પડી ગઈ છે કે હવે આટલો સમય બાકી રહ્યો છે. આવા બધા અજ્ઞાન પણ સુખદાયી થઈ શકે છે. બધું જ્ઞાન સુખદાયી નથી હોતું. કેટલુંક વધુ પડતું જ્ઞાન દુઃખદાયી પણ થઈ શકે છે. પરીક્ષિતે મૃત્યુની તૈયારી શરૂ કરી દીધી. તેણે રાજપાટ પુત્ર જન્મે જઈને સોંપી દીધું. મૃત્યુની પહેલી તૈયારી જવાબદારીની લગામ યોગ્ય વ્યક્તિને સોંપી દેવાની હોય છે. જેને લગામ સંભાળનાર યોગ્ય વારસદાર મળ્યો હોય તે ભાગ્યશાળી કહેવાય. જેના ખભા ઉપર ભાર તો ઘણો છે પણ સંભાળનાર કોઈ નથી તે દુર્ભાગી કહેવાય. એટલે જ કદાચ કહેવાયું હશે, અપુત્રસ્ય ગતિ નાસ્તિ, અર્થાત પુત્ર વિનાની ગતિ નથી. વારસદાર વ્યક્તિને ચિંતામુક્ત કરે છે. જે લોકો બધી જવાબદારીઓને પડતી મૂકીને ગૃહત્યાગી થઈ જાય છે તે બેજવાબદાર છે. આત્મકલ્યાણ માટે પણ જવાબદારીઓનો અધવચ્ચે ત્યાગ ન કરાય. બધી જવાબદારીઓ પુત્રને સોંપીને પરીક્ષિત મૃત્યુને ભેટવા વિદાય થયા. હવે તે કદી મુગટ પહેરવાના નથી, કારણ કે તેમને અનુભવ થઈ ગયો છે કે સોનામાં કલયુગ રહે છે. તમે કોઈ સુવર્ણધારી સંન્યાસીને જુઓ તો ભાગવતની આ કથાને યાદ કરજો. ત્યાગી રાગી થાય અને રાગી ત્યાગી થાય તેવું પણ બનતું હોય છે. હસ્તિનાપુરના બધા નગરવાસીઓએ પરીક્ષિતને વિદાય આપી. કેટલાક તો સાથે પણ થઈ ગયા. વાજતે ગાજતે પરીક્ષિત વિદાય થયા. જેમની વિદાય સુધરે છે તેમનું જીવન સુધરેલું હોય છે, તેમનું મૃત્યુ સુધરે છે.